વાર્તા સંગ્રહનું નામ બાપાનો છેલ્લો કાગળ. વાર્તાકાર મણિલાલ હ પટેલ. વાર્તાનું શીર્ષક માસ્તરની વહુ. પાના નંબર 147. આખા ગામમાં એક જ ગુસપુસ હતી. ભગુ માસ્તરે નાથાભાઈની કૈલીને નદીથી કપડાં ધોઈને આવતી હતી ને કોતોયડોમાં આંતરી પટાઈ અને બાકીની વાત લોક સમજી જતું. કોઈક તો વળી ઉમેરતું, એ તો કૈલીએ કાંઈ હારી નથી ભાઈ, હજી તો આઠમામાં હતી ને પેલા ગુજરાતી નેહાળના ભવાન માસ્તરમાં ભેળવાઈ જઈતી. આજે તો બારમાં ભણે છે ને છે મુઈ એની માં જેવી બેવડ કોઠી. છોરીઓને ઉકેડો કાંઈ અમથી કહે છે? ગામની કુંવારી છોકરીની વાત થાય એમાં ગામની આબરૂનો સવાલ ગણાય એમ માનીને સૌ કોઈ વાતને દાબી દાટી દેવાનું કહેતા જાય ને એક બે ભજીયા ઉમેરતા જાય. ધંધો જ કુથલીનો, બારમાસી કોક ઘેડમાં લકડાય ને બોલતા, ગોમે ગોમ આ જ વેપાર છે ભાઈ. આ માસ્તરીએ મારા ડીચા બહુ ફાટ્યા છે, ઇસ્કોલોમાં ભણાવવું નહીં ને સોરાને ઘેર ગોખવા બોલાવવા. ટ્યુશન એ તો પૈસાનું બાનું, પારકી છોરીઓને બચીઓ કરવાની ને એ નફામાં, બાકી ફરતા રોમ. ખાવા હારું ભાંજગડિયાની પેઠે આય મારા આળા અરાયા થઈ ગયા છે. લોકોથી નેકળીને ઇસ્કૂલમાં ને ઇસ્કૂલથી નેકળીને નાતરું ખાવા કે ન્યાતમાં. આજે કારોબારી ને કાલે મોમેરું, ફલાણું જીયાણું ને નીકળાને ત્યાં ફારગતીનું પસ પંસ. ખાધું નથી ને ફટફટિયા ફૂલોમાં ફાલ્યા ઘાલ્યા નથી. આણીએ નાત બગાડી, આ તો ભણેલા મુવા છે કે ભૂખડી બારસો, મર્યા વન્યા પહાર્યા થવાના નથી એમ લાગે છે. માસ્તરોએ ન્યાત ને કારોબારી હાથમાં લીધા એથી ઘણાને હકનો પોતાનો વારો ગયાનો વસવસો હતો. એમાંથી કોક બૂમ પાડીને બસમાં કે જમણવેળામાં બોલી ઉઠતો, મોકો મવે ઢોલ પીતતો. આ માસ્તરોની જમાત નો મોટા અને દર્શન ખોટા ભાઈ. રાજનો મફતનો પગાર ખઈ ખઈ નફ્ફટ થઈ ગયા છે મારા વાલા. મફતના માધેવ ને તળાવનું પાણી, ખાવાનું ખોરતા ફરે ઓણ્યા, પણ ખાટલાય પારકા. કરજગ હળાહળ કરજગ તે ઓનું નોમ. આ હાળાઓએ તો નાત જાત નિહાળ ભણતર ને એમનું જણતરે બગાડ્યું. સરકારની ઘેરે હો મણ તેલે અંધારું છે, હાળું કોઈ જોનારું જ નહીં. આ અરમિયો પેન્ટ કાઢીને પોતિયા પહેરે, પોતિયાના સેડા ખભે નાખીને પંચમાં કાળા ધોળા કરવામાં પાવરદા ને હવારમાં પસા નેહાળમાં. એમનો થાક ગાળવા હારું સે નેહાળતો, બાર મણ બગાસા ને કળસી ઊંઘ. એમના ડીપાટી સાહેબ પણ એ જ જોટાનો માદરપાટ, રોમ રોમ હું થવા બેઠું છે. પણ કૈલી અને માસ્તરની વાત સાંભળીને સૌથી વધારે કાળઝાળ તો હતી દિવાળી. ગામમાં વાત થાય એને તો દિવાળી કશા લેખામાં લીએ એવી નહોતી, બલકે એવી કુથલીને એ પહોંચી વળતી. પણ ખરી વાત એટલી કે પોતાનો ધણી આવું કરે, પોતામાં શી વાતે કસૂર છે કે આમ? કદાચ દિવાળીનો સવાલ પણ આ નહોતો. એની ગૂંચવણ એના મનમાં આછરે એ પહેલા તો એનો ક્રોધ રોષ બરાબર ફરુંગાયેલો. જા રે જા, મોકલાના બાપા, તારા ઘોઘડે ડાચું ઘાલું એવી શું? દિવાળીની કાયા કાંપી ઉઠેલી. એ તો વળી સારું હતું કે માસ્તર પરીક્ષાના કામે અઠવાડિયા માટે બહારગામ જવા નીકળી ગયા બાદ દિવાળીના કાને કૈલી અને કોતરવાળી વાત પહોંચી હતી. દિવાળીને ગુસ્સો તો આવી ચડેલો કે માસ્તર જો ઘરમાં હોત તો માસ્તરનું મૂતરવાનું મુઠ્ઠીમાં મસળી નાખવા સારું એ જાણે કે રઘવાઈ થઈ હતી. સવારથી રસોડામાં ધડણ પડણ કરતી દિવાળીનું મન હજી ઠરતું નહોતું. આ તો ઘરનો ખાટલો ચડતા તો ડુંગરા ચડ્યા જેવી જેટલી હાફ, જોણક ધમણ જોડી ને ઓમ પારકી સોરી હંગાતે કોતેડામાં. દિવાળીને માન્યામાં આવતું નહોતું. હાસ તો ભગુ માસ્તર મૂળથી જ માંદડો માણસ, બાપે વારસાઈમાં આલેલા ઉધરસ ને દમ જરા કમથી વાતે થાકી જાય. દહી વલોવા છાસ તાણવા વખતે બે નેત્રાના ચાર ઝેડકા દેતા દેતામાં તો માસ્તર લાતરી જાય. તોય મોઢા ઉપર દેવતા ને બીડી તો બાંધેલા હોય. ધોરણ દસમામાં ઓછા ટકા આવવાથી દિવાળીને પીટીસી કરવાનું હતું મળ્યું ને એને ઘણું લાગી આવેલું, પણ માસ્તર થયેલો વર મળવાથી એ દુઃખ
ફોરું પડેલું. જો કે પરણીને આવ્યા પછી એને 5-6 માસમાં આશરો આવી ગયેલો કે માસ્તર જોઈએ એવો જોરદાર માણસ નથી. માસ્તરના ઘર જેવું ચોખ્ખું એ ના મળે બધું. એ તો દિવાળી કરતી રહી બધું ઠીકઠાક, પણ ભણેલા આદમીનો જાત અવેર ના હોય એ કેવું? 4-6 દાડે જતી દાઢી કરે, પડતર ખેતરના શેડા જેવો ચહેરો ને મોઢામાં બીડીઓની ધૂણી ગંધાય, કપડા મેલા થાય એ ના બદલે, ને માસ્તરની ખુમારી રાખવા તમાકુ ખાય ને પડીકીઓ વાપરે. સરખું બૃષ દાંતણ તો દિવાળી કરાવતી લડી લડીને. આવો આદમી કૈલી સંગાથે આખી બપોર ઘરમાં ધડા ઉથલા કરતી રહેલી દિવાળીનો વંટોળ હજી બેઠો નહોતો. મનનું વાવાઝોડું એને જંપવા દેતું નહોતું. આજે જાણે દિવાળીનો દાડો ખૂટતો ન હતો. ફૂટેલા માટલાને સિમેન્ટથી સાંધી દીધું, ગોર્યું ને ઢૂંઢાર્યું સરખા કર્યા, વાડાની ચેલ્લી લીંપી, ઘાઘરાને આંતરસો ભર્યો, કોઠીએ દાટા દેતા પહેલા મકાઈ ઘઉં દળાવા કાઢી લીધા, વળગણીના લુગડા વાળ્યા. રઘવામાં કે ધૂનમાં દિવાળીએ કેટલાય કાઠા કબાલા કર્યા ત્યારે ભેંસ દુવાની ને ખીચડી કઢી રાંધવાની વેળા થઈ. રમમાં ભાગેલો મુકલો ખાવા આવ્યો ને ખાઈને ઊંઘે ચડ્યો. લુણાવાડાથી ખાણિયું નાખવા આવેલા બારીઓના ઊંટો બહાર અંધારામાં ગાંગરતા જતા હતા. રસોડામાંથી ઢાંકો ડુંબો કરીને બહાર આવેલી દિવાળીને બારીઓની બીડીઓની ને ઊંટોની ગંધનું મોજું ઘેરી વળ્યું. એ ખાટલે જઈ સુવા પડી, પણ ઊંઘ કેવી ને વાત કેવી! કંપ બેઠેલી કાયા હજી છટપટાતી હતી ને મનનો મલક નટની દોરી જેવો તણંગ તણંગ થતો હતો. એનાએ બધા દાડા નકળંગ ક્યાં ગયા હતા? મારી ભાઈ, છાણ તોણવા તો જણને કે પછે પાડોહી નહીં હાથ દે કે એ હેતર ભોય પડતર હોય તો ભાગે સેડવા આલીએ, પણ આ દેહનું શું કરીએ? ઘરનો ધણી જો હાબદો હોય તો લોકને વાતો કરવાનું મળે, એવું પગલું ચમ ભરીએ? દિવાળીની અંદર છેક તળમાં જાણે કે કોઈ બોલતું હતું. ઊંઘતા મુકલાનું મોઢું જોતા એને જૂનો વખત સાંભળ્યો. મુકલાનું મોરખણું જોઈને લોક માહે માહે સટરપટર વાતો કરતું કે દિવાળીથી છાનું ક્યાં હતું. એની પાસે જવાબો તો ઘણા હતા, અને કાફર દિવાળી એમ ગાંજી જાય એમ નહોતી. એકવાર પરણ્યાના બીજે ત્રીજે વર્ષે જ માસ્તરે કોઈની જોડે વાતો ચેમ કરે છે કહીને મારવા લીધેલી. એક બે વાર તો દિવાળી ગમ ખાઈ ગયેલી, પણ એક વાર સોટી ખૂંચવી લઈને સામે થઈ ગયેલી. હોટી તમારી નિહાળમાં સાલે, આ તો મારું ઘર છે. ભગુ માસ્તર ત્યારથી દિવાળીને સતાવતા નહોતા. જોકે દિવાળી તો ઘણું ધારતી કે ભલે ને મારે કૂટે, પણ ધણી હાબદો હોવો જોઈએ. પરણ્યાના 5 વર્ષ વીત્યા તોય દિવાળી નછરવી હતી ને ગામની બધી વહુઓ જીયાણા લઈ આવેલી. દિવાળીને યાદ છે એ દિવસો, આખો દાડો માસ્તર સ્કૂલમાં હોય, સાંજે ખેતરે આંટો મારે ને સવારમાં લોકોની પડસાડોમાં બધા ચા ડૂકવા ફરતા હોય, ગામ ગપાટા મારતા હોય, શનિવારે લુણાવાડું ને રવિવારે સગાવાલે મળવા ને કોઠો ચીકટો કરવા. આ તે કેવા માસ્તર! વાંચવું લખવું તો મામુય, પણ ભણ્યા ગણ્યાનો ફેર ના ભળાય, પત્તા ટીતાય લાગતા નથી તે. દિવાળીએ ઘર ખેતીના બધા કાઠા કબાલા ઉપાડવાના. કોઈ રાતે ગામમાં બેસવા ગયેલા માસ્તરની જાગતી આંખે રાહ જોતી, ને માસ્તર તો બીડી પીતા પીતા આવતા અને ખાંસી ખાતા ખાતા જંપી જતા. દિવાળીને થતું, આ તો મો ધણી છે કે મહીસાગરનો પથરો! નછરવી દિવાળીથી લોક નજરો નહોતી વેઠાતી. એક વર્ષે ચોમાસું ભારે હતું. માસ્તરને તાવ ઉધરસ વળગેલા. ભરપૂર મહીસાગરને કાંઠે માસ્તરનું ગામ ઘર ભોગવતા પાણી સાંભળતી દિવાળી માસ્તરને કાવો પાતી ને શેક કરતી. ઘરકોલો અંધારે જંપી જતા અને માસ્તરને નસકોરા બોલતા. દિવાળી કાયા માહેલી નદીને નાથી શકતી નહોતી. ભોગવતા પૂર કાંઠાની ભેખડો તોડતા રહેતા. ખેતરે દંદાડી જણ રત્નો બારીઓ આવતો. મકાઈઓ શણગાઈ ને બાજરીઓ નેઘલાઈ હતી. રત્નાને ઘી રોટલો ખવડાવતી દિવાળી એ ભરેલા ખેતરોમાં રત્ના બારિયા જોડે ક્યારે શેઢો ઓળંગી ગઈ એની એને ખબર નહોતી રહી. મહી માતાના પૂર પાછા વળતા થયેલા અને દિવાળીને પેટે મૂકેલો મુકલો આંધરેલો. પછીના વર્ષોમાં માસ્તરમાં જાજો ફેર નહોતો પડ્યો. નદી તો બારે માસ ખડખડતી રહેતી, પણ માસ્તર તો રેપડી માટી જેવો, ઊંઘમાં ઓગળીને તળિયે પડ્યો હોય ને બાજુના ખાટલામાં ભેખડો તૂટવાની વાટ જોતો રહેતો.
દિવાળી ને તો આજે શિયાળાભાઈ ને તો ઉઆ ને એમાં કહેલી અને આ કોતરવાળી વાત. અરે ભલા મોણ, ઘરની ભીડ ભાગવી મિલીને આમ પારકી વાળે વેલો ચડાવવો હતો તો પૈણીઓ તો શું હું કામ. કોક દિવાળીના વતીથી જાણે પૂછતું હતું, એને તો શક હતો. અરે મારો ધણી આવો હાબદો ક્યાંથી થઈ ગયા ઉસમુસ. એને વાત કરનારે કહેલું કે રૂખી ભાભીએ માસ્તરને નજરો નજર જોયેલા. દિવાળી મનોમન વિફરેલી, એ રાણ ક્યાં હારી છે, રાત પડી નથી ને એવી એ હાહરાના ખાટલામાં જઈ નથી. બપોરી વેળામાં એ રૂખલી ત્યાં કોતેડમાં કને મળવા જતી હતી રાંડ, એ અરાઈ ભેંસે ભેં. ભૂરીમાં ગઈ સવારે એને બડે હાથ ફેરવી કાઢી પાડવા આવેલા. લોક તો નવરું ને નાગું છે દિવાળી, તું કશો ભવાડો ના કરતી બા. ત્યારે દિવાળીએ બધાના નગોદા ગાયા હતા. બધી રાંડો અરાઈએ છે, પેલો એસટીમાં ટિકિટ ફાડે ને ઘેર રૂપાળા રથની બુન દરજી પાસે રોજના ઘાઘરા મપાવે છે એ કોણ નથી જોણતું. પેલો મગન ઘરની વહુથી ધરાઈ ગયો, તે પડોહી રગજીની વહુ માટે બંગડીઓ લાયો ને વાડાની ઓળીમાં જઈને પહેરાવતો હતો ને આ મુખી લોકોના ખેતરોની મકાઈ બાજરીમાં ચેટલીઓ ને નથી કેવડાવા ભૂરીમાં, આ પટલા હારા નથી. આ મતાદાર ગામની ભાંજગડ કરે ને ઘરમાં અંદાજ કારખાને કમાવા જેલા છોરાની વહુને બચીઓ ભરે છે. પેલો વતલી ફળીવાળો મોટો પટ્ટીઓલ, તે એની ભોણી છઠ્ઠો મહિનો પેટમાં લઈને કારકુન જોડે ભાગી નીકળી હતી. રેવા જ્યાં માં બધી વાતો, આ ન્યાત ગોબરી ને ગોબરો વ્યવહાર, ગોબરા લોક ને ગોબરો સ્ત્રીનો અવતાર, કશું સુધારવાનું મેલીને બધા લાડવા વેણી ખાય છે. પડખા ઘસતી દિવાળીને ઊંઘ વેરવણ થઈ ગઈ. વળી વળીને માસ્તર માટે ક્લેશ થઈ આવતો હતો. હમણાં ન્યાતની કારોબારીમાં લેવાયા છે, તાણથી તો પગ ભોંય પડતો નથી. પંચમાં તો બધાએ મીંડણી મ્યાવ, કારોબારીમાં એ ખાંધિયા કે એ જ હવા વિહ. આ તો બધા શોભાના ગાંઠિયા, ને પોમય તો ભાળા. કારોબારીમાં લેવાયા કે તરત લુણાડે જૈન સરદાર વલ્લભભાઈ ફોટો લઈ આવ્યા ભેતે લટકાવવા, પાદવાની પોત નહી ને આ તોપચી થવા નીકળ્યા. એ તો બાળા જા રે જા. મુઠીઓ વાળતી દાંત કચકચાવતી દિવાળી મોડી રાતે જંપી ગયેલી. સવારે ઉઠતા વેત પાછા બધા ડખા હાજરા હજુર. કાઠા કબાલ હતો ઢગલો. ભગુ માસ્તરને જયારે પણ કોઈ પૂછતું, કેમ માસ્તર, હું ચાલે છે, માસ્તર કહેતા, આ જે તે ડખા, કોઈ સારું કામ આવતું તો પણ એ તો કહેતા, ફૂંદો ઊંચો મેલો ઝટ કરો. કામથી પરવાડતા ને બબડતા ફંદો મટ્યો છૂટ્યા ફંદામાંથી. પણ દિવાળીને આજે લાગતું હતું કે ફંદો એમ છૂટતો નથી. હજી તો ચા પાણી કરતી હતી, મુકલો નિશાળે જવા ઉતાવળો હતો ને ત્યાં જ રત્નો બારીઓ બારણે ઊંટ લઈને આવી ઉભો. એનો બોલ પણ નક્કર, દિવાળી ભાભી ચા બાપ આવો કે નહી, દેખતા જ નથી તમે તો. ઓચિન તો આમ રત્નાને બારણે જોતા જરાક અચકાયેલી, પણ પછી તરત મલકાતી માહિતી ગળથોલું ખાતી સંભળાડતી દિવાળી બોલી, ઓહો તમે રત્નાભાઈ, ઊંટ ક્યાંને રાખ્યો હે. મનમાં તો પ્રશ્ન બીજો જ હતો, કેટલા દાડે વાટ જડી હે, સાંભળતું નથી બધું. ચા પીતા રત્નાએ પૂછ્યું, લુણાડેથી કાંઈ ખાણી પુવાડ લાવવાનું છે, ઊંટ રાખ્યો છે તે હવે કોમ બતાડજો. એ તો તમારો ભાઈ આવે તાણે ખબર પડે કે ચિયા વાગડિયાને ત્યાંથી પુવાડ લાવવાના છે, અઠવાડિયા ચેડીએ વાત. દિવાળી બે ધ્યાનપણે બોલતી હતી. કોઠીઓ કોલાનું અંધારું ને એમાં એ રત્ના બારિયાને દોરી જઈને કાયાનું કરતર વેરવા માંગતી હોય એવું થતા એ આગી પાછી થઈ ગઈ. રત્નો ફળિયું ઉતરી ગયો, પણ ઊંટ અને બીડીની ગંધ હજી દિવાળીની પડસાળમાં સોઢાતા હતા. પડોશીના બારણે વેતર આવેલી ભેંસ રેંકતી હતી ને ઢોરના ડોક્ટર એને ઇન્જેક્શન મૂકવા આવ્યા હતા. બે મહિના પહેલા દિવાળીએ બાકડી ભેંસને વેતર આવતા ઇન્જેક્શન મુકાવેલું, પણ પાછી ફરેલી. પછી તો ગામ પાદરે પાડા પાસે બંધાવેલી. દિવાળીને થયું અસલ એ અસલ, બાકી તો બધા થીગડા. અંગારાને તો અંગારો ટાઢવે. પોતાની વિયાયેલી ભેંસને ઘાસ પાણી કરીને દિવાળી શાક સમારવા બેસતી હતી ને પડસાળે કૈલીનો બાપ નાથો ભાઈ જાણે કે પ્રગટ થયા. દિવાળી જરા હેપતાઈ ગઈ, પણ બીજી ઘડીએ સાબદી થઈને આવકારતા બોલી, આવો નાથાભાઈ ચોપાડમાં આવો. નાથોભાઈ માસ્તર નથી, ક્યાં ગયા, જરા કોમ હતું કરતા બેઠા. દિવાળીને થયું કે નક્કી પેલી વાતનો ઠપકો આપવા આવ્યા હશે. એ બોલી, એ નથી તો હું થઈ ગયું,
ઘર તો છે ને. નાથાભાઈના મોઢા પરની ગળમથળ પારખતી દિવાળીમાં રત્નો બારીઓ, પડોશમાં વેતરમાં આવેલી ભેંસ, ઢોર ડોક્ટર બધું ક્ષણમાં બેઠું થતા એ છટપટાઈ રાતનું કળતર પાછું વર્તાયું. એની અંદર ઓચિંતો દીવો થયો હોય એ મેં સરખી થઈને પાણી લઈ આવી. પછી નાથાભાઈ જરાક આ કોઠીનો ડાટો ઉઘરતો નથી તે કહેતી એમને કોઠીઓના કોલામાં દોરી ગઈ. નાથોભાઈ કાંઈ પૂછે ગાછે પહેલા તો દિવાળી એમને બાથમાં ભીસીને વળગી પડી. મોઢે એના ઉના ઉના ઓટ ને અંગે એના ગરમ ગરમ સુવાળા હાથ. નાથોભાઈ તો જાત સાથે જે કામે આવેલો તે ભૂલી ગયા. દિવાળી જાણે એમને ખાઈ જતી, ભીસીને ભૂક્કો કરી દેતી હતી. બાપ રે કેવી બહી છે. ખેપાડાની પાટલી સરખી કરતા કરતા નાથાભાઈ ચોપાડને ખાટલે પરસેવો લૂસતા બેઠા ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે હવે કશું કહેવાનું ક્યાં રહ્યું. અરે રે ભારે થઈ આતો. પંખાની સ્વીચ પાડી ચા કરવા ગયેલી દિવાળી હસતી મલકાતી ચાનો કપ નાથાભાઈ સામે ધરીને બોલી, લ્યો ચા પીઓ. માસ્તર તો પેપરા જોવા જ્યાશે નડિયાદ. હજી અઠવાડિયા હોરા આવશી, ત્યાં સુધીમાં ફરી આવજો. જે વાત હોય એ હું હઉ માસ્તરની જ વાત જોઉં છું.